સનાતન હિન્દુ ધર્મના લોકોનું સ્વપ્ન પૂર્ણ થયું આગામી જાન્યુઆરીના રોજ રામલલ્લાના મંદિરમાં અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ઘર ઘર સંપર્ક આજે ચનવાડા પ્રેમધરા આશ્રમ ખાતે વીએચપી આર એસએસ સહિતના સનાતન હિન્દુ ધર્મના સાધુ સંતોની આગેવાનીમાં બેઠક યોજાઈ જેમાં યુવાધન અને રામ સેવકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે સનાતન હિન્દુ ધર્મનું સ્વપ્ન સાકાર થયું છે

અયોધ્યાથી આવેલ અક્ષત કળશ આમંત્રણ પત્રિકા અને છબી આમંત્રણ પાઠવવા આવનાર હોય ત્યારે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ તેમજ સનાતન ધર્મના સાધુ સંતોની ઉપસ્થિતિમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરીને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ચનવાડા આશ્રમના મહંત દાસ બાપુ નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામીજી સુખદેવભાઈ પાટણવાડીયા તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત વીએચપીના વિનોદભાઈ ચિરાગભાઈ અમિતભાઈ સહિત રામ ભક્તો કાર્યકરો અને આરએસએસના કાર્યકરો હાજર રહ્યા હતા આગામી કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગામે ગામ લાઈવ પ્રસારણ બતાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ પ્રથમ ફેઝનું પૂર્ણ થયું છે શ્રી રામલલાણી પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે છે એના ભાગરૂપે દેશભરની અંદર અયોધ્યાથી અક્ષત આવેલા છે આ અક્ષત ભારતના ગામે ગામ પહોંચ પહોંચવાના છે એના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન છે ત્રણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રત્યેક ગામની અંદર બાવીસ જાન્યુઆરીના રોજ લાઈવ ટેલિકાસ્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકજી મોહનજી ભાગવત અને યોગીજીની ઉપસ્થિતિની અંદર આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરની અંદરથી પાંચ હજાર જેટલા સંતો અને વરિષ્ઠ પદાધિકારીઓ આ મહોત્સવની અંદર ભાગ લેવાના છે તો પ્રત્યેક હિન્દુ પ્રત્યેક ગામને વિનંતી કે પોતાના ગામની અંદર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટનું પ્રસારણ કરી અને પ્રત્યેક હિન્દુ આ કાર્યક્રમની અંદર સહભાગી થાય એમો બહેનોની પણ મોટા પ્રમાણની અંદર ઉપસ્થિતિ રહે એ જ આ કાર્યક્રમનું હાથ છે કાર્યક્રમમાં પ્રત્યેક હિન્દુ પરિવારની અંદર અક્ષત પહોંચવાના છે આમંત્રણ આપવા માટે શ્રીરામ ભગવાનનો ફોટો પહોંચવાનો છે અને અયોધ્યાથી આવેલી એક પત્રિકા જે અયોધ્યાનું વર્ણન છે એ પ્રત્યેક પરિવારની અંદર આ કાર્યક્રમ થવાનો છે તો ડભોઈ તાલુકાનું એક પણ ગામ બાકીના રહી જાય એ પ્રકારની યોજના માટે આજે એકત્રિત થયા છે